કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી, વિષય ઇંગ્લિશ, યુનિટ 6, પાર્ટ 6, લેસન 6. કુકુ ઇઝ કોલિંગ. કુકુ, બધાને કુકુ બોલી રહ્યો છે. કુકુ કોણ છે? કોયલ છે. કુકુ બોલી રહી છે. તો અહીં વાંદરા, સસલું, બકરી, કૂતરો, બિલાડી, બકરી, કુકુ, કોયલ, આ કુકુ કોયલ એમ બધાના ચિત્ર આપેલ છે. તો હવે આપણે એ ચિત્ર પરથી પાઠ વાંચીએ. હેલ્પલાઈન એટલે કે મદદ કરતો, દરેક વિશેની મદદ કરતા વિશેની છે. તો આપણે જોઈશું પહેલું એક્ટિવિટી 1માં હેલ્પલાઈન. પ્રથમ ચિત્રનું વર્ણન કરવું, ત્યારબાદ વાંચવા માટે કહેવા. આ બધા ચિત્રનું વર્ણન કરીએ પછી વાંચીશું. હિયર ઇઝ રોકી રેબિટ. શું છે? આ છે રોકી રેબિટ. હી ઇઝ રનિંગ. તે દોડી રહ્યું છે. આ છે રોકી રેબિટ. તે દોડી રહ્યું છે. આનું નામ શું છે? રોકી રેબિટ. તે શું કરે છે? દોડી રહ્યું છે. મીટ મિસ્ટર મોનુ મંકી. મળો મિસ્ટર મોનુ એટલે કે શ્રીમાન મોનુ વાંદરાને. શું નામ છે આનું? મોનુ વાંદરો. વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક પ્રાણીના નામ ખાસ ધ્યાન રાખવા અને તેની ક્રિયાઓ પરીક્ષા દરમિયાન ખાલી જગ્યા પૂછાય છે. આ કોણ છે? મોનુ વાંદરો. હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. તે ઝાડ પર ચડી રહ્યો છે. આ છે મોનુ વાંદરો. તે શું કરે છે? ઝાડ પર ચડી રહ્યો છે. લુક એટ ધ કીકુ ક્રો. શું છે? કીકુ કાગડાને જુઓ. આવી રહ્યો. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. આ પેલો છે કીકુ કાગડો. તે શું કરે છે? નાચી રહ્યો છે અને ગાઈ રહ્યો છે. હી ઇઝ કુકુ બેસ્ટ ફ્રેન્ડ. તે કુકુ કોયલનો બેસ્ટ ફ્રેન્ડ છે. આ કોણ છે? કીકુ. કીકુ અને કુકુમાં સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું. કીકુ અને કુકુ સ્પેલિંગ એક ન થઈ જાય તે ધ્યાન રાખવું. કીકુ કાગડાને જુઓ. તે ગાઈ અને નાચી રહ્યો છે અને પછી શું? કીકુ આપણી કુકુ કોયલ છે ને એનો ખાસ મિત્ર છે. આગળ જોઈએ. હેલો એવરીબડી. હેલો એવરીબડી એટલે કેમ છો બધા? આઈ એમ કીટુ. આઈ એમ કીટુ. હું કીટુ છું. આઈ એમ બિઝી. હું બિઝી છું. આ છે કીટુ બિલાડી. કીટુ બિલાડી. તે શું કહે છે? કે હું ખૂબ વ્યસ્ત છું. શું કામમાં વ્યસ્ત છે? ચલો જોઈએ. આઈ એમ રાઇટિંગ અ બુક. હું એક નોટ એટલે કે ચોપડી લખી રહી છું. તો શું કહે છે? આ કોણ છે? કીટુ બિલાડી. તે શું કરી રહી છે? ચોપડી એટલે કે નોટ્સ લખી રહી, એટલે કે કોઈ પુસ્તક લખી રહી છે. લુક એટ ધ ગોટ. હવે કોને જોવાનું? ગોટ એટલે બકરી. બકરીને જુઓ. હિયર બકરીને જુઓ. શું કીધું છે? અહીં ચિત્ર આડાઅવળા આપેલા છે. કોઈ આડું અવળું ન થઈ જાય નામ તે ખ્યાસ જુઓ. લુક એટ ધ ગોટ. હર નેમ ઇઝ ગીટુ. તેનું નામ શું છે? ગીટુ. કીટુ, ગીટુ, કુકુ, કીટુ એ બધા નામ ભેગા ન થાય, ખાસ ધ્યાન રાખવાનું. બકરીનું નામ શું છે? ગીટુ. હી શી ઇઝ સ્કીપિંગ. તેણે શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. તેણે શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. હિયર ઇઝ ડિમ્પુ. તે ડિમ્પુ છે. ડિમ્પુ ઇઝ અ ડોગ. ડિમ્પુ એક વાંદરો છે. આ કૂતરો છે. ડિમ્પુ કોણ છે? કૂતરો. ડિમ્પુ ઇઝ ડોગ. ડિમ્પુ ઇઝ ડોગ એટલે ડોગ એટલે કૂતરો. હિયર ઇઝ ડિમ્પુ. આ ડિમ્પુ છે. ડિમ્પુ ઇઝ અ ડોગ. ડિમ્પુ એક શું છે? કૂતરો. હી ઇઝ વોચિંગ અ મૂવી. વોચિંગ એટલે જોવું, મૂવી એટલે પિક્ચર. તે પિક્ચર જોઈ રહ્યો છે. એન્ડ ધેર શી ઇઝ. અને કોણ વધ્યું છેલ્લે? ધેર શી ઇઝ. શી ઇઝ અવર કુકુ. તે આપણી કુકુ કોયલ. શી ઇઝ રીડિંગ અ પોયમ. શી ઇઝ રીડિંગ અ પોયમ. તે પોયમ એટલે કે કવિતા, રીડિંગ એટલે વાંચી રહી છે. તો જોઈ લઈએ પહેલું શું છે. આ મોનું વાંદરો ઝાડ ઉપર ચડી રહ્યો છે.
આ રોકી રેબિટ દોડી રહ્યો છે. પછી આ કોણ છે? ડિમ્પુ કૂતરો. કોણ છે? ડિમ્પુ કૂતરો. તે મૂવી જોઈ રહ્યો છે. આ કોણ છે? કિટ્ટુ. કિટ્ટુ બિલાડી. કિટ્ટુ બિલાડી. તે ચોપડીથી કંઈક લખી રહી છે. આ છે ગિટ્ટુ બકરી. કોણ છે? ગિટ્ટુ બકરી. તે શું કરી રહી? દોરડા કૂદી રહી છે. આ છે આ કોણ? કીકુ. કોણ છે? કીકુ. કુકુ નહીં, કીકુ. કોણ છે? કાગડો. તે ગાય છે. પછી નાચી રહ્યો છે. અને પાછો આપણી કુકુ કોયલનો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. અને આ છેલ્લે કોણ છે? આ કોયલ. આ છે આપણી કુકુ કોયલ. તે સુતા સુતા એક ચોપડી વાંચી રહી, એટલે કે ચોપડીમાંથી પોયમ, સરસ મજાની પોયમ વાંચી રહી છે. પરીક્ષા દરમિયાન પ્રાણીના નામ તરીકે પૂછાય કે મંકીનું નામ શું છે, મોનું, સસલાનું નામ શું છે, રોકી, એ રીતે ખાલી જગ્યાઓ પૂછાય છે. માટે ખાસ ધ્યાન રાખવું. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી ટુ શું છે? અહીં બધી એક્ટિવિટીઓ આપેલી છે કે રીડ, રાઇટ, સિંગ, બાથ, રન, ક્લેપ, આ બધી ક્રિયાઓ આપી છે. આપણે અગાઉ બધી ક્રિયાઓ જોઈ છે ને, જમ્પ, ડ્રિંક, ઈટ, ડાન્સ, પ્લે, સીટ, ક્રિયા કરતું જવાનું અને નામ લખતું જવાનું. એ રીતે તમને જે જે ક્રિયાઓ આવડતી હોય એ લખવાની છે. રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, સિંગ એટલે ગાવું, બાથ એટલે નાહવું, રન એટલે દોડવું, ક્લેપ એટલે તાળી પાડવી, જમ્પ એટલે કૂદવું, ડ્રિંક એટલે પીવું, ઈટ એટલે ખાવું, ડાન્સ એટલે ડાન્સ કરવો, પ્લે એટલે રમવું, સીટ એટલે બેસવું. એ રીતે આપણે અહીં ઊભું ચિત્ર દોરીએ તો શું થઈ જાય? સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, ચાલતું બતાવીએ તો વોક, સૂતાને સ્લીપ, ટોક વાતો કરવી, યોન બગા સુખાવું, લાફ એટલે હસવું, ક્રાય રોડવું, રડવું, ડ્રો એટલે દોડવું, થ્રો એટલે ફેંકવું, કેચ એટલે પકડવું, કિક એટલે લાત મારવી, ક્લોઝ એટલે બંધ કરવું. આ રીતે આપણી ઘણી ક્રિયાઓ વિશે અગાઉ લેસનોમાં શીખી ગયા છીએ. આગળ જોઈએ એક્ટિવિટી ત્રણ થ્રી. આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. આ મસ્ત ગીત આપેલું છે, એને આપણે અભિનય સાથે ગાવાનું છે, એટલે કે એની સાથે મિમિક્રી કરવાની છે. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. સિંગિંગ એટલે ગાવું, હાર્ડ એટલે અઘરું. શું છે? ગાવું એ કંઈ અઘરું નથી બધા માટે. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. વેધર એટલે હોવ કે તમે મોટા હો કે નાના. તો પહેલું શું કીધું છે? ગાવું કંઈ અઘરું નથી, મોટા હો કે નાના. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. સિંગિંગ કંઈ ભારે એટલે કે ગાવું જરાય અઘરું નથી. કમ એન્ડ સિંગ વિથ મી. આવો અને મારી સાથે ગાઓ. આવો અને મારી સાથે ગાઓ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વાંચવું એ બધા માટે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે મોટા હો કે નાના. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વાંચવું કંઈ ભારે નથી. કમ એન્ડ રીડ વિથ મી. આવો અને મારી સાથે વાંચો. આગળ રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. દોડવું એ કંઈ અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે મોટા હો કે નાના. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. દોડવું એ કંઈ અઘરું નથી. કમ આવો અને રન. આવો અને દોડો વિથ મી મારી સાથે. આવો અને દોડો મારી સાથે. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. અંગ્રેજી એટલે કે અંગ્રેજી વિષય બોલવું ચાલો એ કંઈ ભારે અઘરો નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. વેધર એટલે કે હો કે તમે મોટા હો કે નાના. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ. ઇંગ્લિશ એ કંઈ હાર્ડ નથી. કમ એન્ડ લર્ન વિથ મી. આવો અને મારી સાથે શીખો. આવો અને મારી સાથે શીખો. એ દરેક જાતની ક્રિયાઓ આવી છે. તમે મોટા હો કે નાના તે તમારે કરી શકાય છે. જેમ કે સિંગિંગની આપેલી છે,
પછી છે શું છે, રનની આપેલી છે, પછી રીડિંગની આપેલી છે, પછી શું છે, ઇંગ્લિશ બોલતા લખતાની આપેલી છે. આ રીતે દરેક ક્રિયાઓ આપેલી છે. પછી અલગ ક્રિયાઓ કરવી હોય તો બીજા વાક્ય પણ બનાવી શકાય છે. ઇંગ્લિશની જગ્યાએ કે રનિંગની જગ્યાએ ગમે તે ઈટિંગ ડ્રિંકિંગ મૂકી શકાય, વોકિંગ મૂકી શકાય, ડાન્સિંગ મૂકી શકાય. એક વાક્ય જોઈએ, ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. અહીં મેં ડાન્સ મૂક્યો તો ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, ડાન્સિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ લર્ન, કમ એન્ડ ડાન્સ વિથ મી. આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. આગળની એક્ટિવિટી જોઈએ મિત્રો. આગળ છે એક્ટિવિટી 4, ગુગ્ગુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણે ગુગ્ગુ અને તેના દોસ્તો હતા, મેં આગળ જોયું, શીખવાડ્યું ને કે કયા પ્રાણીનું નામ શું છે એ બધું શીખ્યું હતું, એ વિશે અને કઈ ક્રિયાઓ કરી રહ્યા છે એ આધારે આ પ્રશ્ન પૂછેલા છે. અને સાથે વિકલ્પો આપેલા છે, જે સાચો વિકલ્પ હોય એને રાઇટનું નિશાની કરીશું. ચલો પહેલો છે, ઇઝ ધ ગોટ રનિંગ, શું બિલા ગોટ એટલે બકરી દોડી રહી હતી, ના બકરી તો શું કરી રહી હતી, શું કરી રહી હતી બકરી, દોરડા કૂદી રહી હતી ને. તો યસ કે નો, હા કે ના, નોમાં રાઇટ નો એટલે કે ના. વોટ ઇઝ ધ નેમ ઓફ ડોગ, શું છે નેમ ઓફ ધ ડોગ, કૂતરાનું નામ શું હતું, ડિમ્પુ કે ચકુ, શું નામ હતું, ડિમ્પુ. ડિમ્પુ પર રાઇટ કરીશું. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ ટીવી જોઈ રહ્યો હતો ને ડિમ્પુ કૂતરો, હા તો યસમાં રાઇટ કરીશું. હુ ઇઝ કુકુ બેસ્ટ ફ્રેન્ડ, આપણી કુકુ કોયલની બેસ્ટ ફ્રેન્ડ કોણ હતી, કિટ્ટુ કે કી કુ, કોણ હતી, કિટ્ટુ બિલાડીનું નામ છે અને કી કુ એ કાગડાનું નામ છે, તો આપણે કી કુ. ઇઝ કિટ્ટુ રીડિંગ બુક, શું કિટ્ટુ બુક વાંચી રહી હતી, યસ કે નો, નો, નોમાં રાઇટ કરીશું. આ રીતે પરીક્ષા દરમિયાન પૂછાઈ શકે છે. હવે આગળની જોઈએ એક્ટિવિટી 5, ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી વાંચો. હુ ઇઝ કોલિંગ, કોલિંગ એટલે બોલી રહ્યું છું, હુ એટલે કોણ, આપણે આ જોયું હતું ને હુ વોટ વાળથી સ્પેલિંગ પ્રશ્ન બના. તો હુ ઇઝ કોલિંગ, કોણ બોલી રહ્યું છે, આ ફોન ઉપર એક વાર્તાલાપ વાળો વાર્તાલાપ છે, ફોન ઉપરનો વાર્તાલાપ છે. તો ચલીએ, ઇઝ ધ રોકી હાઉસ, શું આ રોકીનું ઘર છે, યસ. હુ ઇઝ સ્પીકિંગ, હા આ રોકીનું ઘર છે, રોકી કોણ હતું આપણે જોયું હતું ને, રોકી કોણ હતો અગાઉ આપણે જોયું તો રોકી એ સસલું હતું, હા આ રોકી સસલાનું ઘર છે. તમે કોણ બોલી રહ્યા છો એમ પૂછે છે. આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેની ફ્રેન્ડ બોલું છું, કોણ, કુકુ, કુકુ કોણ હતી, કુકુ કોયલ. ઓ કુકુ હાઉ આર યુ, સસલાના પપ્પા પૂછી રહ્યા છે કે કુકુ તને કેમ છે. આગળ જોઈએ, આઈ એમ ફાઇન અંકલ, હું મજામાં છું કાકા. વેર ઇઝ રોકી, કે રોકી ક્યાં છે, વેર એટલે ક્યાં છે રોકી. હી ઇઝ બિઝી, તે ખૂબ વ્યસ્ત છે. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, મેકિંગ એટલે બનાવવું, ટોય ટ્રેન એટલે રમકડાની ગાડી, ટ્રેન તે રમકડાની ગાડી બનાવી રહ્યો છે. સસલું શું કરી રહ્યો છે, રોકી સસલું રમકડાની ગાડી બનાવી રહ્યો છે. ઓ રિયલી, બાય અંકલ, તો સારું આવજો કાકા. હવે આગળ જોઈએ, બાય બાય બેટા, એ પછી સામે શું કહે છે એના પેલા અંકલ સસલાના પપ્પા, બાય બાય. ચલો હવે આગળ જોઈએ, હેલો આઈ એમ કુકુ, વેર ઇઝ મોનુ, હવે કોને ફોન કરી રહી છે આગળ, મોનુને, કોણ છે મોનુ, આપણે અગાઉ જોયું મોનુ કોણ હતો, મોનુ વાંદરો, ઝાડ ઉપર ચડતો હતો ને, હા. તો ચલો, હેલો કાકા, હું કુકુ બોલી રહી છું, કોણ બોલે છે, હું કુકુ બોલી રહી છું, વેર ઇઝ મોનુ, મોનુ ક્યાં છે. હી ઇઝ ઇન ધ બેડ, તે પલંગ ઉપર છે, શું કરતા હોય પલંગ ઉપર,
સ્લીપિંગ, તે સૂઈ રહ્યો છે. રોકી રેબિટ શું કરતો હતો? રમકડાની ગાડી બનાવતો. પછી આ મોનું વાંદરો શું કરી રહ્યો છે? સ્લીપિંગ, સૂઈ રહ્યો છે. આગળ જોઈએ. આગળ કોયલ કોને ફોન કરી રહી છે? પોતાના ઘરે રમવા બોલાવવા. વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ? એમ કહે છે કે કિટ્ટુ શું કરી રહી છે? શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. કિટ્ટુ, આ કિટ્ટુ કોણ હતી? બિલાડી. તો તમને ખબર જ હશે બિલાડીને દૂધ બહુ ભાવે, તો એ શું કરી રહી હતી? ડ્રિંકિંગ એટલે પીવું, મિલ્ક એટલે દૂધ. ઇન ધ કિચન એટલે રસોડાની અંદર, તે રસોડામાં દૂધ પી રહી છે. આગળ ફોન કર્યો, કોને કર્યો છે? ચલો જોઈએ મિત્રો. હેલો આંટી, હેલો કાકી, આઈ એમ કુકુ, હું કુકુ. વેર ઇઝ ગીટ્ટુ? એ ગીટ્ટુ ક્યાં છે? ગીટ્ટુ કોણ હતી? બકરી. કુકુ, શી ઇઝ ઓન ધ રૂફ. કુકુ, તે રૂફ એટલે છાપરા ઉપર, ઓન એટલે ઉપર, તે છાપરા ઉપર છે. રૂફ એટલે છાપું, તે છાપરા ઉપર છે. વોટ ઇઝ શી ડુઈંગ? ડુઈંગ એટલે તે શું કરી રહી છે? તે શું કરી રહી છે? શી ઇઝ ફ્લાઇંગ કાઇટ. ફ્લાઇંગ એટલે ઉડાડ, તે પતંગ ઉડાવી રહી છે. એ પણ એના જોડે રમવા ન આવી શકી. હવે આગળ કોને ફોન કરે છે? કુકુ કોયલ. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. હવે આગળ ડિમ્પુ, ડિમ્પુ કોણ હતો? કૂતરો. હવે તે કૂતરા ડિમ્પુને ફોન કરે છે, ચલ આપણે ચેસ રમીએ. સોરી કુકુ, આઈ એમ બિઝી. હું સોરી કે હું ખૂબ વ્યસ્ત છું કુકુ. ઓ વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છે? આઈ એમ, ડિમ્પુ કહે છે, આઈ એમ હેલ્પિંગ માય મોમ, હું મારી મમ્મીને મદદ કરી રહ્યો છું. ડિમ્પુ પણ કુકુ કોયલ સાથે રમવા જવાની ના પાડે છે. હવે છેલ્લે કુકુ કોને ફોન કરે છે? કિટ્ટુ. કિટ્ટુ, આર યુ ફ્રી? કિટ્ટુ, તું ફ્રી છે એટલે કે તું કંઈ કામ ન કરી એમ નવરો છે? યસ આઈ એમ ડુઈંગ નથિંગ. નથિંગ એટલે કશું નહીં, હું કશું કામ કરી રહ્યો નથી એટલે કે નવરો છું. નાવ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. હવે કુકુ અને કીકુ બંને જણા ચેસ રમી રહ્યા છે. કુકુ અને કીકુ, કુકુ કોણ હતું? કોયલ. અને કીકુ કાગડો. બંને જણા ખાસ મિત્રો હતા, તો કોઈ તેની સાથે રમવા ન આવ્યું. છેલ્લે કુકુ અને કીકુ બંને જોડે ચેસ રમે છે. હવે તેની આ રીતે પરીક્ષામાં પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે અથવા ખાલી જગ્યા. ચલો આગળ જોઈએ. એક્ટિવિટી 6, ચિત્ર વાર્તાને આધારે નીચેના વાક્ય એટલે કે ખાલી જગ્યા ભરવાની છે. રોકી ઇઝ ખાલી જગ્યા અ ટ્રોય ટ્રેન. શું કરતો હતો રોકી? મેકિંગ. અહીં આપણે લખીશું મેકિંગ. ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ, કોણ સૂઈ રહ્યું હતું? મોનું. કિટ્ટુ શું કરી રહી હતી? કિટ્ટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. ખાલી જગ્યા ઓન ધ રૂફ, કોણ હતું છાપરા પર? ગીટ્ટુ ઇઝ ફ્લાઇંગ કાઇટ ઓન ધ રૂફ, એ છાપરા પર પતંગ ચગાવી રહી હતી ને. કી કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. આ રીતે પરીક્ષામાં ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ એક્ટિવિટી 7, જૂથ બનાવો ને અભિનય કરો. કુકુ, જેમ તમારા મિત્ર તમને ઘરે ફોન કરે તો તમે શું વાતો કરો છો? એ વાતો અહીં આપેલ છે. તમારા ફ્રેન્ડ જે વાતો કરો તમે એકબીજાને. એ પહેલો કોણ છે? યાસીન અને કિશોરભાઈ. યાસીને એના ફ્રેન્ડ જોડે ફોન કર્યો છે. યાસીન, હેલો ઇઝ ઇટ વિશ્વરાજ હોમ? હેલો ઇઝ ઇટ એટલે પ્રશ્ન પૂછે છે સામે ફોન કરીને, શું આ વિશ્વરાજનું જ ઘર છે? પછી કિશોરભાઈ ફોન ઉપાડી અને કે કિશોરભાઈએ ફોન ઉપાડીને જવાબ આપે છે. યસ હુ ઇઝ સ્પીકિંગ? હા, સ્પીકિંગ એટલે બોલું. તમે કોણ બોલી રહ્યા છો? યાસીન, આઈ એમ યાસીન, હું યાસીન બોલી રહ્યો છું. કિશોરભાઈ બોલે છે સામે, ઓ હેલો યાસીન, હાઉ આર યુ? હેલો યાસીન, તું કેમ છે? યાસીન જવાબ આપે છે, આઈ એમ ફાઇન, હું મજામાં છું. વેર ઇઝ વિશ્વરાજ? કે વિશ્વરાજ ક્યાં છે? કિશોરભાઈ, હી ઇઝ ઇન ધ ગાર્ડન, તે બગીચામાં છે. યાસીન, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? કિશોરભાઈ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યો છે. આગળ જોઈએ. ધ લેડર ઇઝ હાઈ. લેડર એટલે સીડી, લેડર એટલે સીડી, તે ઘણી ઊંચી છે.
એન્ડ સો આઈ ગો, હું તેના પર ચડી રહ્યો છું. અપ સ્ટેપ બાય સ્ટેપ, પગથિયા બાય પગથિયું, એક પગથિયું પછી બીજું પગથિયું, એન્ડ વેરી સ્લો, ધીમે ધીમે પગથિયા પર, કેવી રીતના હું ધીમે ધીમે ચડી રહી છું. બટ વેન આઈ એમ એટ ધ ટોપ, એટ ધ લાસ્ટ, છેલ્લે હું સૌથી ઉપરના પગાથી ચડી ગયો છું, છેલ્લા પગાથી, આઈ કેન સ્લાઇડ ડાઉન, અને હું ઉતરી રહ્યો છું વેરી ફાસ્ટ, કે તાથી એકદમ ફાસ્ટ રીતે ધીમે ધીમે પગથિયા ચડ્યા અને ફટાફટ નીચે ઉતરી રહ્યો છે. હવે આપણે જોઈએ સ્વાપોથી. સ્વાપોથીમાં જોઈએ, હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. અમુક એક્શન વર્ડને અંતે આઈએનજી, આઈએનજી વાળા સ્પેલિંગો, ક્રિયાપદોની પાછળ આપણે આઈએનજી મૂક્યું હતું એ અગાઉ લેસન 5 યુનિટ 5માં પણ શીખી ગયા, યુનિટ 4માં પણ શીખી ગયા. ખાલી જગ્યામાં કઈ રીતે આઈએનજી વપરાશે એ મેં તમને શીખવ્યું હતું કે નહીં, હા એ રીતે. અહીંયા ચલો જોઈ લઈએ એક્શન વર્ડ્સ શું છે. પહેલું સ્ટેન્ડનું, સ્ટેન્ડિંગ શીખવાડ્યું હતું કે નહીં મેં તમને વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડિંગ, ટોકિંગ, સ્લીપિંગ, eating, helping, reading, throwing, kicking, doing, playing, walking, jumping, climbing, drinking, watching, draw to drawing, catch to catching, go to going, fly to flying, sing and singing. આ રીતે ing મૂકીએ પરીક્ષામાં ખાલી જગ્યા દરમિયાન પૂછાય છે. ચલો જોઈએ એમાં બીજું કઈ રીતે આઈએનજી આવશે. અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર બેવડાય, મેં તમને શીખવાડ્યું હતું ને અગાઉના વિડીયોમાં કે અમુકમાં ડબલ થઈ જશે, સીટનું ડબલ ટી સીટિંગ, સ્કીપમાં ડબલ પી થઈ જશે, સ્વિમમાં ડબલ એમ, રનમાં ડબલ એન, ક્લેપમાં ડબલ પી. તો સીટિંગ, સ્કીપિંગ, સ્વિમિંગ, રનિંગ, ક્લેપિંગ, આ 5 અક્ષર, આ 5 સ્પેલિંગ ખાસ યાદ રાખવાના. પરીક્ષા દરમિયાન ખાલી જગ્યા પૂછાય તમે બેવડાવો નહીં, ડબલ પી કરો ના, ડબલ ટી ના કરો, તો ખાલી જગ્યા ખોટી પડે. આગળ જોઈએ, જે એક્શન વર્ડ્સને અંતે ઈ હોય તેને ઈ નીકાળી અને આઈએનજી મૂકવાનું શીખવાડ્યું હતું ને, તો જો રાઇટમાંથી ઈ નીકળી ગયો અને આઈએનજી લાગી તો રાઇટિંગ, કમમાંથી ઈ નીકળી કમિંગ, મેકમાંથી ઈ કાઢી નાખ્યું મેકિંગ, ડાન્સમાંથી ઈ કાઢી નાખ્યું ડાન્સિંગ, ક્લોઝમાંથી ઈ કાઢી નાખી ક્લોઝિંગ. આ રીતે ખાસ ધ્યાન રાખવું, અહીં ઈ નીકળી જાય, અહીં અક્ષરો બેવડાઈ જાય અને આ એમના એમ મૂકી અને આઈએનજી લખવાનું રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે શીખી ગયા છે ચોપડી દરમિયાન મોનુ, રોકી, ડિમ્પુ, કીટુ, ગીટુ, કીકુ અને કુકુ, આપણી આ બધું જોયું હતું ને. ચલો, વોટ ઇઝ નેમ ઓફ રેબિટ, રેબિટનું નામ શું હતું, રોકી. પરીક્ષા દરમિયાન આ રીતે ચિત્ર આપેલ હશે, નીચે આવા કૌંસ પણ આપી શકે છે. તો રોકી. હુ ઇઝ મોનુ, મોનુ શું હતો, શું છે મોનુ, વાંદરો. તો મંકી ઉપર ગોર કરીશું. ઇઝ કુકુ એ ક્રો, કુકુ આપણી કુકુ એ શું હતી, કાગડો, ના કોયલ. તો નો ઉપર ગોર કરીશું. વોટ ઇઝ ધ નેમ ઓફ ડોગ, ડોગનું નામ શું હતું, ડિમ્પુ. તો ડિમ્પુ ઉપર ગોળ કરીશું. હુ ઇઝ કીટુ, કીટુ કોણ છે, બિલાડી. તો કેટ ઉપર ગોળ કરીશું. હુ ઇઝ કીકુ, કીકુ કોણ છે, કાગડો. તો કાગડા એટલે કે ક્રો ઉપર ગોળ કરીશું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ, ગોટનું નામ શું હતું, ગીટુ. હુ ઇઝ રીડિંગ અ પોયમ, કોણ કવિતા વાંચી રહ્યું હતું, કુ કુ, કોણ, કુકુ, કીકુ નહીં હો, કુકુ. સ્પેલિંગની ભૂલ ના થાય, ગોળ કરવા ખાસ ધ્યાન રાખવાનું. ઇઝ ધ ગોટ રનિંગ, નો તે નથી દોડતી. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, યસ. તો યસ ઉપર ગોળ કરીશું. હુ ઇઝ કુકુ બેસ્ટ ફ્રેન્ડ, કોણ હતો બેસ્ટ ફ્રેન્ડ, કીકુ. ઇઝ કીટુ રીડિંગ અ બુક, કીટુ રીડિંગ કરતી હતી બુક, ના. તો નો ઉપર ગોળ કરીશું. ઇઝ રોકી ક્લાઇમ્બિંગ અ ટ્રી, ના રોકી તો કંઈક બીજું જ કરી રહ્યો હતો. તો નો ઉપર ગોર કહીશું. હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું હતું, રોકી. કુકુ તો કોયલ કશું કરી રહી હતી નહીં. હુ ઇઝ રોકી, રોકી કોણ હતું, કાગડો કે રેબિટ, રેબિટ. રેબિટ ઉપર એટલે કે સસલા ઉપર ગોર કરીશું. ઇઝ કુકુ સિંગિંગ અ સોંગ,
શું કુકુસ ગાઈ રહી હતી? નો, તો નો ઉપર ગોળ કરીશું. ઇઝ કીટુ બિઝી? હા, ચોપડી લખી રહી હતી ને, તો યસ ઉપર ગોળ કરીશું. હુ ઇઝ રાઇટિંગ અ બુક? કોણ લખી રહ્યું હતું પુસ્તક? કીટુ, ખાસ ધ્યાન રાખો, કીકુ ને કીટુ. ઇઝ ગીટુ ડોગ? નો, ગીટુ કોણ હતી? ગોટ, બકરી. હુ ઇઝ કીપિંગ? કોણ દોરડા કૂદી રહ્યું હતું? ગીટુ, બકરી. હુ ઇઝ વોચિંગ મૂવી? કોણ ટીવી જોઈ રહ્યું હતું? કૂતરો. ડિમ્પુ ડોગ, ડિમ્પુ ડોગ. હવે આગળ જોઈએ ખાલી જગ્યા. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોને આધારે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાઓ પૂરવાની છે ક્લાઇમ્બિંગ, રનિંગ, ડાન્સિંગ, રાઇટિંગ, સ્કીપિંગ, વોચિંગ એન્ડ રીડિંગ. આપણે પાર્ટ્સ જો બરાબર શીખ્યા હશું તો આપણને આ બધી ખાલી જગ્યા ફટાફટ આવડશે. રોકી, રોકી કોણ હતો? સસલું. સસલું શું કર્યું? રોકી ઇઝ રનિંગ, રોકી ઇઝ રનિંગ. સ્પેલિંગ ઉપરથી જોઈને લખવાના. કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોયમ? કુ શું કરી રહી હતી? વાંચી રહી હતી. તો કુકુ ઇઝ રીડિંગ અ પોયમ. મોનુ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી? ટ્રાય. ઝાડ ઉપર શું કરી રહ્યો હતો? ચડી રહ્યો હતો. શું લખીશું? ક્લાઇમ્બિંગ. મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ડિમ્પુ શું કરી રહી હતી? હવે ડિમ્પુ વિશે છે. ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી. ડિમ્પુ શું જોઈ રહી હતી? મૂવી. તો જોવું એટલે વોચિંગ. ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી. કીકુ ઇઝ સિંગિંગ એન્ડ ખાલી જગ્યા શું? ડાન્સિંગ. ગીટુ ઇઝ ખાલી જગ્યા? ગીટુ બિલાડી શું કરી? દોરડા કૂદતું હતું. સ્કીપિંગ. ગીટુ ઇઝ સ્કીપિંગ. કીટુ ઇઝ રાઇટિંગ અ બુક. નોટ લખી રહી હતી ગીટુ બિલાડી. પરીક્ષા દરમિયાન ઉપરનો કૌંસ ફરજિયાત આપશે. પરીક્ષા દરમિયાન ઉપરનો કૌંસ ફરજિયાત આપશે. કૌંસમાંથી જોઈ આપણને ખબર પડશે કે કયું પ્રાણી કયું એક્શન કરી રહ્યું હતું. એ પ્રમાણે અહીં ખાલી જગ્યા પૂરી શકીશું. આગળ જોઈએ ચિત્ર. જોઈ જે સાચું હોય આપેલા છે બે ઓપ્શન, એમાં રાઇટની નિશાની કરવાની છે. આ કોણ છે? ગીટુ બકરી. શું કરી રહી છે? ગીટુ ઇઝ રનિંગ? ના, ગીટુ ઇઝ સ્કીપિંગ. સ્કીપિંગ, હા, તો સાચું. દોરડા કૂદી રહી છે ને. પછી આ કોણ છે? મોનુ આંદ્રો. તો મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રીસ. હા, તો એમાં સાચું કરીશું. પછી આપણી કુકુ. કુકુ શું કરી રહી છે? વાંચી રહી છે. તો કુકુ ઇઝ રીડિંગ ધ પોયમ. કુકુ ઇઝ રીડિંગ અ પોયમ, એમાં રાઇટ કરીશું. આ છે કીકુ કાગડો. શું કરી રહ્યો છે? ગાઈ રહ્યો છું. કીકુ ઇઝ સિંગિંગ, એમાં રાઇટ કરીશું. આ કોણ છે? રોકી રેબિટ. દોડી રહ્યું છે. રોકી ઇઝ રનિંગ, એ બોક્સમાં રાઇટ કરીશું. આ કોણ છે? કીટુ બિલાડી. શું કરી રહી છે? બુક લખી રહી છે. કીટુ ઇઝ રાઇટિંગ અ બુક. પછી આ કોણ છે? ડિમ્પુ કૂતરો. ડિમ્પુ ઇઝ વોચિંગ મૂવી. યસ, આ રીતે સાચામાં રાઇટ કરવાનું છે. સાચું ખાનામાં રાઇટ કરવાના રહેશે. આગળ જોઈએ. ઇઝ શી ડાન્સિંગ? પ્રશ્ન પૂછ્યા છે. કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. ઇઝ આગળ મૂકીએ એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવાના હોય છે. એક્ઝામ્પલ ઉદાહરણ જોઈશું, પછી આપણને ખબર પડી જશે. ઇઝ શી ડાન્સિંગ? તે નાચી રહી છે, એટલે કે નૃત્ય કરી રહી છે. તો હામાં જવાબ આપવો હોય તો યસ શી ઇઝ ડાન્સિંગ. યસ શી ઇઝ ડાન્સિંગ, તે નાચી રહી છે કે નૃત્ય કરી. યસ મૂકશો એટલે હામાં જવાબ આવશે. અથવા બીજી રીતે પણ લખી શકાય, યસ શી ઇઝ શોર્ટમાં, એટલે કે ટૂંકમાં લખવું હોય તો યસ શી ઇઝ. હવે નામાં જવાબ આપવો હોય તો નો શી ઇઝ નોટ ડાન્સિંગ. અગાઉ આપણે જોયું હતું યસ અને નોના પ્રશ્નો, ત્યારે નોટ લખતા હતા ને. નો શી ઇઝ નોટ ડાન્સિંગ, ના તે નાચી રહી નથી. અથવા એમ પણ લખાય, નો શી ઇઝ નોટ. ટૂંકમાં લખવું હોય તો નો શી ઇઝ નોટ. બીજું ઉદાહરણ જોઈએ. ઇઝ હી સિંગિંગ? શું તે ગાઈ રહ્યો છે? યસ હી ઇઝ સિંગિંગ, હા તે ગાઈ રહ્યો છે. શોર્ટમાં યસ હી ઇઝ. પાછળનો ક્રિયાપદ ના લખીએ તો શોર્ટમાં એટલું લખી શકાય, યસ શી હી ઇઝ. નો હી ઇઝ નોટ સિંગિંગ, ના તે ગાઈ રહ્યો નથી. નો હી ઇઝ નોટ, પાછળની ક્રિયા ના લખી. આ પણ નોમાં શોર્ટ વાક્ય બની જાય છે. તો ચલો હવે આગળની એક્સરસાઇઝ એટલે કે પ્રશ્ન છે આ જોઈએ. ચિત્ર જોઈ યસ અને નોમાં જવાબ આપવાના છે. આપણે આ જોયું એ જ રીતે અહીં યસ નોમાં જવાબ આપીશું. ઇઝ ધ થ્રોઈંગ અ બોલ, તે બોલને થ્રો કરી રહ્યો છે? ના. શું કરે? કિક. તો નોમાં નો હી ઇઝ નોટ. નો હી ઇઝ નોટ. પછી બીજું વાક્ય એ રીતે કરવું હોય, આ શોર્ટમાં છે, આખું વાક્ય લખવું હોય તો નો હી ઇઝ નોટ. પછી આ પાછળની ક્રિયા આખી લખી દેવાની, પાછળની ક્રિયા જોઈ જોઈને લખી દેવા. થ્રોઈંગ ધ બોલ,
આગળ યસમાં જવાબ આપેલ છે ઇઝ શી લાફિંગ, યસ શી ઇઝ લાફિંગ. આ ફૂલ ફોર્મ છે, ટૂંકમાં લખ્યું યસ શી ઇઝ. પરીક્ષામાં ઉદાહરણ આપેલ હશે, પરીક્ષામાં ઉદાહરણ આપેલ હશે, આપણે જોઈ જોઈને લખવાનું રહેશે. તે જ રીતે આગળ જોઈએ, ઇઝ શી જમ્પિંગ, નો સ્કીપિંગ કરી છે, નો શી ઇઝ નોટ, નો શી ઇઝ નોટ જમ્પિંગ. પ્રશ્નમાંથી જોઈને જ બધું લખવાનું રહેશે. પછી આ છે રનિંગ, તો હા ઇઝ શી ઇઝ હી રનિંગ, યસ હી ઇઝ, યસ હી ઇઝ રનિંગ, તે દોડી રહ્યો છે. ઇઝ શી કિકિંગ ધ બોલ, તે કિકિંગ બોલને લાત મારી રહ્યો છે. નો નો શી હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ કિકિંગ ધ બોલ. ઇઝ શી સિટિંગ, યસ યસ શી ઇઝ, યસ શી ઇઝ સિટિંગ. આ રીતે દરેક પ્રશ્ન લખવાના આવે, યસ તો હા, નો તો ના. ઇઝ શી સિંગિંગ, નો શી ઇઝ નોટ, નો શી ઇઝ નોટ સિંગિંગ. ઇઝ શી ઇટિંગ, યસ. આ યસ વાળું વાક્ય છે. તે જ રીતે આ શું છે, ક્લેપિંગ એટલે તાળી પાડી રહી છે, તો યસ. આ ઝાડ ઉપર ચડી રહી છે, તો યસ. નોમાં એટલે આ સ્લીપિંગ કરી છે, ના તો વાંચી રહી છે, તો નોનું વાક્ય બનશે. આ સિંગિંગ ગાઈ રહ્યો છે, ના તો નોનું વાક્ય. આ રનિંગ રનિંગ કરી છે, ના તો શું કરી રહી છે, ડાન્સ કરી, આ રનિંગ જ કરી રહી છે કે ડાન્સ કરી. તો ખાસ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાનું કે રન હોય તો રનિંગ લખીશું, ડાન્સ હોય તો બે હાથ ઊંચા હોય, એ રીતની ક્રિયા બતાવી લો. પછી આ શું છે, ઇઝ હી ફ્લાઇંગ અ કાઇટ, યસ હી ઇઝ, હા તો યસ હી ઇઝ, હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. પરીક્ષા દરમિયાન યસ અને નોના પ્રશ્નો પૂછાય તો ખાસ ધ્યાન રાખવું, એના એ સવાલમાં જ આપેલા હોય છે જવાબ, સવાલમાં જ જવાબ આપેલ છે. આગળ હુ ઇઝ કોલિંગ આપણે જોયું હતું, હુ ઇઝ કોલિંગ પાર્ટ. કુકુ બધાને ફોન કરીને પોતાની જોડે ચેસ રમવા માટે બોલાવી રહી હતી ને, એ પાઠના લગતી ખાલી જગ્યાઓ આપેલ છે. તો જોઈએ, નંબર એક ખાલી જગ્યા, રોકી ઇઝ ખાલી જગ્યા અ ટ્રોય ટ્રેન. રોકી શું કરી રહ્યો હતો, ટ્રોય ટ્રેનને બનાવી રહ્યો હતો. મેકિંગ એટલે બનાવવું, ડ્રોઈંગ એટલે દોરવું, તો મેકિંગ, રોકી ઇઝ મેકિંગ અ ટ્રોય ટ્રેન. પછી આગળ છે મોનુ ઇઝ ખાલી જગ્યા ઇન ધ બેડ. મોનુ શું કરી રહ્યો, સ્લીપિંગ, સૂઈ રહ્યો હતો બેડ ઉપર, તો મોનુ ઇઝ સ્લીપિંગ ઇન ધ ઇન બેડ. કિટ્ટુ ઇઝ ખાલી જગ્યા મિલ્ક, ઇટિંગ કે ડ્રિંકિંગ, ડ્રિંકિંગ. કિટ્ટુ બિલાડી શું કરી રહી હતી, કિટ્ટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. ગીટ્ટુ ઇઝ ખાલી જગ્યા કાઇટ્સ, ફ્લાઇંગ, ચકાવી રહ્યો હતો કે બનાવી રહ્યો, ચકાવી રહી હતી, તો ગીટ્ટુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. કુકુ એન્ડ કીકુ આર ખાલી જગ્યા ચેસ, પ્લેઇંગ કે મેકિંગ, પ્લેઇંગ, તો કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. આગળની ખાલી જગ્યા, ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા હિઝ મોમ. ડિમ્પુ શું કરી રહી હતી, મદદ કરી રહી હતી, તો હેલ્પિંગ, ડિમ્પુ ઇઝ હેલ્પિંગ હિઝ મોમ. કીકુ ઇઝ ખાલી જગ્યા નથિંગ, કશું કરી રહી ન હતી, તો ડુઈંગ. પછી કીકુ ઇઝ ડુઈંગ નથિંગ. કુકુ ઇઝ પાટ શું છે, કોલિંગ કે ડુઈંગ, શું આવશે, ડુઈંગ એટલે કામ કરવું અને કોલ એટલે ફોન કરવા, તો કીકુ કુકુ ઇઝ કોલિંગ. આ રીતે પરીક્ષામાં ખાલી જગ્યાઓ કૌંસ ફરજિયાત આપેલા હશે, માટે કૌંસમાંથી જવાબ જોઈને જ લખવાનો રહેશે. વેર ઇઝ એટલે ક્યાં છે, એન્ડ વોટ ઇઝ હી ડુઈંગ. વેર ઇઝથી પ્રશ્ન પૂછવાના છે અને આપણે સામે જવાબ આપવાના છે. વેર ઇઝ ક્યાં છે, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે, સ્થાન જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછીશું. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, વેર ઇઝ મોનુ, કે મોનુ ક્યાં છે. મોનુ ઇઝ ઇન ધ ગાર્ડન, કે મોનુ બગીચામાં છે. વેરથી અહીં શું પૂછ્યું છે, વેરથી પ્રશ્ન પૂછેલ છે એ જોવાનું છે. વેર ઇઝ રામ, રામ ક્યાં છે. રામ ઇઝ ઇન ધ કિચન, તે રસોડામાં છે. વેર ઇઝ ધ મંકી, મંકી એટલે વાંદરો ક્યાં છે. ઇટ ઇઝ ઓન ધ રૂફ, તે છાપરા પર, વાંદરો છાપરા પર છે. વોટ ઇઝ શી અને હી ડુઈંગ, શી અને હી કઈ રીતે લખાશે તે જોઈએ. કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષી શું કરી રહી છે તે જાણવા માટે વોટ ઇઝ, પછી હી શી ઇટ અને ડુઈંગ, ડુઈંગ એટલે તે કઈ ક્રિયા કરી રહી છે તે જાણવા માટે. અગાઉ શીખી ગયા હતા વોટ એટલે શું, ડુઈંગ એટલે ક્રિયા કરી રહી છે, એમ પ્રશ્ન પૂછાય છે. આપણે પહેલાં વેર જોઈ, હવે વોટ ડુ જોઈશું.
ચલો પહેલું એક ઉદાહરણ જોઈ લઈએ. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહી છે. હી ઇઝ ઇટિંગ એન એપલ, તે સફરજન ખાઈ રહ્યો છે. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. વોટથી પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ આપેલ છે. વોટ ઇઝ શી ડુઈંગ, તેણી શું કરી રહી છે. શી ઇઝ રીડિંગ અ બુક, તેની પુસ્તક વાંચી રહી છે. હવે એક્ટિવિટીઝ 6 એટલે કે પ્રશ્ન 6 જોઈએ. ચિત્ર જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે. ઉદાહરણ આપેલા છે. આ પરીક્ષા દરમિયાન કૌંસમાં જ વિકલ્પ આપેલા છે, કૌંસમાં વિકલ્પ આપેલા છે. વેર ઇઝ કેટ, બિલાડી ક્યાં છે. ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ઇટ ઇઝ ઓન ધ રૂફ. આ બે ઓપ્શન આપેલા છે, એમાં જે સાચો ઓપ્શન હોય તે ખાલી જગ્યામાં લખવાનો. ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલ પર છે. હવે બીજું ઉદાહરણ આપે. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. હી ઇઝ ઇટિંગ, ડ્રિંકિંગ એટલે પીવું, ઇટિંગ એટલે ખાવ, તો તે ખાઈ રહ્યો છે ને, તો હી ઇઝ ઇટિંગ. આ ઉદાહરણ આપેલ છે, એવી રીતે પરીક્ષામાં ઉદાહરણ આપેલ હશે. એ ઉદાહરણને સમજી અને પછી આપણે જોઈશું, સવાલનો જવાબ લખીશું. ખાસ કૌંસ આપેલ હશે. આ રસોડાનું ચિત્ર છે. વેર ઇઝ શી, તે ક્યાં છે. હી ઇઝ ઇન ધ કિચન. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. સાચો જવાબ હોય તે લખવાનો રહેશે. વેર ઇઝ હી, તે શું છે, તે ક્યાં છે. હી ઇઝ ગાર્ડન, હી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, તે ગાર્ડન કે ક્લાસરૂમમાં છે. ગાર્ડનમાં, તો આપણે જવાબ લખીશું ગાર્ડન વાળો. હી ઇઝ ઇન ધ ગાર્ડન. વોટ ઇઝ શી ડુઈંગ, તે શું કરી રહી છે. શી ઇઝ સ્લીપિંગ અને શી ઇઝ રીડિંગ, બે જવાબ આવે, એક સૂવું અને એક વાંચવું. સાચો સૂવું, શી ઇઝ સ્લીપિંગ. તે રીતે દરેક વાક્ય આપણે લખવાનું રહેશે. શી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, શી ઇઝ ડાન્સિંગ, ઇટ ઇઝ ઓન ધ ચેર, વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ સ્વિમિંગ, વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. કૌંસ આપેલ હશે. વોટ ઇઝ શી ડુઈંગ, તે શું કરી રહી છે. શી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. આ રીતે પ્રશ્નના જવાબ લખવાના. વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ ડ્રિંકિંગ. વોટ ઇઝ શી ડુઈંગ, શી ઇઝ સ્લીપિંગ. આ રીતે કૌંસમાંથી સાચો જવાબ જ લખવાનો રહેશે. હવે પ્રશ્ન 7, તમારું અને તમારા કુટુંબ વિશે માહિતી. અગાઉના લેસનમાં આપણે શીખી ગયા હતા ને, તે જ રીતે IMA જે હોય, છોકરો તો છોકરી, છોકરો તો છોકરો, છોકરી હોય તો છોકરી, ગર્લ અથવા બોય, એ રીતે લખવાનું છે. પછી માય નેમ ઇઝ, તમારું નામ. આઈ એમ ઇન ધ ક્લાસ 4. માય ફાધર નેમ, તમારા પપ્પાનું નામ. માય મધર નેમ, મમ્મીનું નામ. આઈ હેવ, જેટલા ભાઈ બહેન હોય તેટલા, એ લખવાનું છે. હવે આગળ બંધ ન બેસતા હોય તેના પર ભૂર કરવાનું છે. ડ્રાઈવર, સિસ્ટર, કોબલર અને ડૉક્ટર, અહીં બધા સેવકોના નામ આપેલા છે. અને સિસ્ટર એ સંબંધ છે એટલે કે બેન છે, એટલે સિસ્ટર ઉપર ગોર કરી છે. ફાધર, મધર, બ્રધર અને ટીચર, આ બધા સંબંધો છે. અને ટીચર એ સેવક છે, તેના પર ગોર કરીશું. રેડ, એપલ, બ્લુ એન્ડ ગ્રીન, અહીં રંગોના નામ આપ્યા છે. એપલ એ ફળનું નામ છે, તો ફળ ઉપર ગોર કરીશું. કેરટ, મેંગો, એપલ અને ઓરેન્જ, અહીં ફળોના નામ આપેલ છે. કેરટ એ ગાજર થાય એટલે શાકભાજી થાય, એટલે ગાજર ઉપર ગોર કરીશું. આ રીતે પરીક્ષામાં જે વાક્ય આપ્યું હોય, ચાર ઓપ્શન આપ્યા હોય, એમાં વધારાનું જે લાગતું એના પર ગોર કરવાનું રહેશે. મેંગો, રેડિશ, બ્રિંજલ અને કેરટ શાકભાજીના નામ આપેલા છે. અને મેંગો એ કેરી છે એટલે એ ફળ કહેવાય, એના પર ગોર કરીશું. બસ, કાર, પેન અને બાઇસિકલ, વાહનોના નામ. પેન એ લખવા માટે યુઝ થાય, તો પેન ઉપર ગોર કરીશું. બુક, ટ્રી, પેન્સિલ, ઇરેઝર, આ અભ્યાસના સાધનો આપેલા છે, તો ટ્રી એ વધારાનું છે, તો ટ્રી ઉપર ગોર કરીશું. લોટસ, મેરીગોલ્ડ, બનાના અને રોઝ, શું છે, આ ફૂલો છે. બનાના એ ફળ છે, તો બનાના ઉપર ગોર કરીશું. ક્રો, એલિફન્ટ, સ્વાન, સ્પેરો, પક્ષીઓના નામ આપેલા છે. અને એલિફન્ટ એ પ્રાણી છે, તો પ્રાણી પર ગોર કરીશું. કાઉ, ડોગ, કેટ અને પેરટ પ્રાણીઓના નામ છે. અને પેરટ એ પક્ષી છે, તો પક્ષી એટલે કે પેરટ ઉપર ગોર કરીશું. શું છે, ચિત્ર જુઓ અને નીચેના સવાલ જવાબ આપણે લખવાના છે. ચિત્રમાંથી જોઈ અને સવાલ જવાબ લખવાના છે. ગણતરીમાં હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર, આ પિક્ચરમાં કેટલી છોકરીઓ છે. 8 ગર્લ્સ, કેટલી, 8 છોકરીઓ. એ રીતે હાઉ મેનીથી એટલે કે ગણતરી માટે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેનીનો ઉપયોગ થાય
છે. હાઉ મેની બોયઝ આર ધેર, કેટલા છોકરાઓ છે? તો 9 બોયઝ. હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ, કેટલા વાંચી રહ્યા છે? તો 2 ચિલ્ડ્રન. હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ, કેટલા લોકો લખી રહ્યા છે? 2 બાળકો, તો 2 ચિલ્ડ્રન. હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ, કેટલા બાળકો સૂઈ રહ્યા છે? 1, તો 1 ચાઇલ્ડ. ચિલ્ડ્રન આવશે નહીં, ચાઇલ્ડ એટલે એક વચન, ચિલ્ડ્રન એ બહુવચન છે. હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ, કેટલા બાળકો ક્રાઇંગ એટલે કે રડી રહ્યા છે? કેટલા? 2, તો 2 ચિલ્ડ્રન. હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ, કેટલા બાળકો ચીસો પાડી રહ્યા છે? 2 બાળકો, તો 2 ચિલ્ડ્રન. હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ, કેટલા બાળકો હસી રહ્યા છે? 3 ચિલ્ડ્રન. આ રીતે છે બાળકોની ગણતરી કરી અને જવાબ લખેલ છે. ચિત્ર જો, વાક્ય વાંચો અને ચિત્રને અનુરૂપ હોય એ જ વાક્ય અહીં નીચે લખવાના છે. છોકરો અને છોકરી માટે 2 ભેગા વાક્ય આપે છે, પણ આપણે છોકરી છે એ જ એના જ વાક્ય નીચે લખીશું. ધેર ઇઝ અ સ્મોલ બોય, ધેર આર સ્મોલ ગર્લ, હી નેમ ઇઝ રાહુલ, હિઝ નેમ ઇઝ રીમા, હી ઇઝ પ્લેઇંગ વિથ બોલ, શી ઇઝ રીડિંગ અ બાઇસિકલ, ઇટ ઇઝ રેનિંગ, ધ સન ઇઝ શાઇનિંગ. આમાંથી જે સાચા વાક્ય હશે એ જ આપણે અહીં નીચે ઉતારીશું. ધેર ઇઝ અ સ્મોલ ગર્લ, હર નેમ ઇઝ રીમા, તેનું નામ રીમા છે. હી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, તે સાયકલ ચલાવી રહી છે. ધ સન ઇઝ શાઇનિંગ, સૂર્યપ્રકાશ આપી રહ્યો છે, એટલે કે બપોરનો સમય છે. આગળ જોઈએ, ચિત્ર જુઓ અને ખાલી જગ્યા લખવાની છે. કોણ છે? શાર્વિલ, ગોપી, સિદ્ધ એન્ડ સારા. શાર્વિલ કોણ છે? પપ્પા. ગોપી મમ્મી. સિદ્ધ છોકરો અને સારા છોકરી. આ હસબન્ડ વાઇફ આપણે આગળ જોઈ ગયા હતા ને સંબંધો, હસબન્ડ વાઇફ, સન ડોટર, માતા પિતા, એ બધા અહીં લખવાના છે. શું છે પહેલું? શાર્વિલ ઇલ ગોપીઝ. શાર્વિલ ગોપીના શું છે? પતિ. તો શું લખીશું? હસબન્ડ. કૌંસ આપેલા છે, એમાંથી સાચો શબ્દ જોઈને લખવાનો છે. શાર્વિલ ગોપીના શું છે? પતિ. તો હસબન્ડ. ગોપી ઇઝ શાર્વિલ, ગોપી શાર્વિલની શું છે? વાઇફ. તો લખીશું વાઇફ. આગળ છે, સારા ઇઝ સિદ્ધ. સારા સિદ્ધની શું છે? બહેન. તો સિસ્ટર. સી ધી સારા. સિદ્ધ એ સારાનો શું છે? ભાઈ. તો બ્રધર. સિદ્ધ ઇઝ શાર્વિલ. સિદ્ધ શાર્વિલનો શું સંબંધ છે? પુત્રનો. તો સન. શાર્વિલ ઇઝ સિદ્ધના શું હતા? પપ્પા. તો લખીશું ફાધર. સારા ઇઝ ગોપીઝ દીકરી હતી, તો ડોટર. ગોપી ઇઝ સારા, ગોપી સારાની શું હતી? મમ્મી. તો મધર. આ રીતે આપણે સંબંધો અને સંબંધોના નામ એટલે કે ફાધર મધરના સ્પેલિંગ મોઢે મેં તમને કરવાના કહ્યા હતા ને અગાઉ વિડીયોમાં, તો ખાસ ધ્યાન રાખવું. આગળ જોઈએ, તમારી બહેનપણી, તમારા મિત્રનો ફોટો ચોંટાડો. તમને તમારી બહેનપણી હોય કે મિત્ર હોય એનો ફોટો ચોંટાડી અને એના વિશે 4 વાક્ય લખવાના છે. તો ચલો મેં લખ્યા છે, એ જોઈ લઈએ. માય ફ્રેન્ડ નેમ ઇઝ રાજ, તેનું નામ રાજ છે. હી ઇઝ સ્ટડી ઇન ધ 3rd સ્ટેન્ડર્ડ, કે તે 3જા ધોરણમાં ભણી રહ્યો છે. હી ઇઝ હોનેસ્ટ, હોનેસ્ટ એટલે હોશિયાર, તે હોશિયાર છે. હી ઇઝ 9 યર્સ ઓલ્ડ, તે 9 વર્ષનો છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તે મારો સાચો મિત્ર છે. તો અહીં આ પાઠ આપણો પૂરો થાય છે. આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ તો આપણે અગાઉ પાઠ 5 સુધી લેસન કર્યું હશે, તો આજે લખીશું લેસન 6. લેસન 6 નોટમાં લખીશું યુનિટ 6. કુકુ ઇઝ કોલિંગ, કુકુ ઇઝ કોલિંગ. પછી આ બધા ing-વાળા વર્ડ્સ લખવાના છે, ing-વાળા વર્ડ્સ લખીશું. પછી યસ નોવાળા કઈ રીતે પૂછાય એ લખીશું પ્રશ્નો, યસ નોવાળા કઈ રીતે પૂછાય એનું લખીશું. પછી વેર અને વોટને કઈ રીતે વાપરી અને જવાબ લખીશું આપણે એ વાળા પ્રશ્નો લખીશ, આ એ વાળું બોક્સ લખીશ. આ 3 બોક્સ આપણે અંગ્રેજીની ચોપડામાં સારા અને સુંદર અક્ષરે લખવાનું રહેશે. દરેકના જવાબ, વિદ્યાર્થી મિત્રો, દરેક સવાલનો પ્રશ્નનો જવાબ, પ્રશ્નનો જવાબ પેપર દરમિયાન કૌંસમાં આપેલ હશે, માટે ખાસ ધ્યાન રાખીને લખવાનું રહેશે. કૌંસમાં દરેકના સવાલના જવાબ, પ્રશ્નોના જવાબ આપેલ હશે. તો તમારે આવા 3 બોક્સ મેં બતાવ્યા, એ તમારે અંગ્રેજી વિષયના ચોપડામાં લખવાનું રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.